નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ એક વિષય છે ગણિત ગમત સ્વાધ્યાય પોથીની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ચોપડીની અંદર 1 થી 9 સુધીને સંખ્યાનો અભ્યાસ કરવાનો આજે સ્વાધ્યાય પોથીની અંદર કરીશું. હવે ગણો અને અંકને ઓળખો. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ચિત્ર આપેલા છે, તો પહેલાં ચિત્ર ગણ્યો અને આને અંક આપે જોઈશું. તો હવે આ જે બગલો છે એ કેટલો છે? એક જ છે, તો ત્યાં 1 લખ્યું છે. બતક 2 છે, તો ત્યાં 2 લખ્યું છે. ત્યાર પછી સસલા 3 છે, તો ત્યાં 3 લખ્યા છે. માછલી 4 છે, તો ત્યાં 4 છે. આ વિમાન છે એ 5 છે. જો 1 2 3 4 અને 5 એવી રીતે. આ ફૂલ 6 છે, તો ત્યાં 6. પથ્થર 7 છે, તો 7. અને પંખી 8 છે, તો 8. અને આ વૃક્ષની અંદર ફળ છે એ 9 છે, તો 9. એવી રીતે બીજું પણ ચિત્ર છે, ત્યાં પણ એવી રીતે છે કે સિંહ 1 છે, તો 1. પક્ષી 4 છે, તો 3. 4 વાંદરા 1 2 અને 3, તો અહીંયા 3 લખ્યા છે. એવી ગણતરી કરવાની છે. હવે જોડી બનાવવાની છે. આપણે ચોપડીની અંદર જેવી જોડી બનાવી ને એમ એકુકી જોડી બનાવવાની. એક પતંગ અને એક ફિરકી, એક પતંગ અને ફિરકી, એમ એક ચમચી અને એક વાટકું, એવી રીતે તમારે જોડી બનાવવાની રહેશે. ત્યાર પછી દર્શાવ્યા મુજબ કરવાનું જોડી બનાવવાની છે. તો આ તાળું છે અને જાળી, તો તાળા 2 છે, તો ચાવી પણ 2 છે. એવી રીતે પેન્સિલ અને રબર, તો પેન્સિલ 1 2 3 4 અને 5, તો આ પણ કેટલા હશે? 1 2 3 4 અને 5. તો એવી રીતે જોડી બનાવવાની છે. હવે ગણો અને જોડો. અહીંયા તમે ટપકા આપેલા છે ને અહીંયા ચિત્ર આપેલા છે, તો આ 1 2 અને 3, તો અહીંયા જ્યાં 3 ટપકા હોય ને આયરા, જુઓ 1 2 અને 3, તો એમની સાથે જોડવાના. પછી માછલીમાં 1 2 3 4 5 6 અને 7 છે, તો અહીંયા 7 ટપકા નીચે થાય છે, તો એની સાથે જોડવાના. એમ તમારે ટપકા વાઇઝ જોડવાનું રહેશે. ત્યાર પછી આંગળીઓ આપેલી છે. આ કેટલી આંગળી છે? તો 1 2 અને 3 છે, તો અહીંયા જે 3 વસ્તુ હોય ને ત્યાં સામે જોડવાનું. તો આ કેટલા છે? 1 2 અને 3, તો આપણે એને 3ની સાથે જોડે. અહીં 5 આંગળી છે, તો 5 જે હોય ને આ સસલા ઉંદર છે એ 5 છે, તો 1 2 3 4 અને 5ની સાથે આપણે જોડીશું. એમ બીજા તમારે જોડવાના રહેશે. પછી ગણો અને અંક સાથે જોડો. આપણે ચોપડીમાં કર્યું ને એવી રીતે અહીંયા પણ કરવાનું છે. તો આ મોર 1 છે, તો આપણે અહીંયા 1 છે ને એમની સાથે જોડ્યું. પછી આ સીડી 2 છે, તો 2ની સાથે જોડેલી છે. ગ્લાસ 3 છે, તો આપણે 3ની સાથે. એમ જગ 4 છે, તો 4ની સાથે. એમ 5 6 અલગ અલગ સંખ્યા સાથે યોગ્ય ચિત્ર જોડવાના છે. હવે જોડીમાં કામ કરવાનું છે. વધારામાં રાઈટ અને ઓછામાં ત્યાં ચોકડી. અહીંયા ઉદાહરણ આપ્યું છે, છોકરા અને બાળકો, તો છોકરા વધારે છે અને ખુરશી ઓછી છે, તો ત્યાં ચોકડી કરી. હવે તાળા અને ચાવી છે, તો તાળા ઓછા છે એટલે ત્યાં ચોકડી કરી, અને ચાવી વધારે છે તો ત્યાં રાઈટ કરી. એવી રીતે અહીંયા પેજ નંબર 44 અને 45 પર તમે જોઈ શકો છો કે વધારે હોય ત્યાં રાઈટ અને ઓછા માટે ચોકડી, એમને એમ કરવાનું રહેશે. તો અહીંયા જુઓ, અહીંયા પણ એવો જ પ્રશ્ન છે કે વધારે હશે ત્યાં રાઈટ અને ઓછું હશે ત્યાં ચોકડી. અહીંયા હાથ છે અને અહીંયા કને ઘડિયાળ છે, તો ઘડિયાળ 3 વધારે છે અને આ હાથ 2 છે, તો અહીંયા વધારે હોય ત્યાં રાઈટ અને ઓછું હશે ત્યાં ચોકડીની નિશાની કરવાની રહેશે. ત્યાર પછી દર્શાવ્યા મુજબ સરખી વસ્તુના જૂથ બનાવવાના છે. હવે અહીંયા 1 2 3 અને 4, 4 ચમચી છે, તો ફક્ત 4નું જૂથ બનાવવાનું. અહીંયા 3 પોપટ છે, તો ફક્ત 3 પોપટને જ જૂથમાં લેવાના. અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 સફરજન છે, તો અહીંયા તમારે 9 સફરજન જ લેવાના છે. એવી રીતે તમારે જૂથમાં કામ કરજો. અહીંયા જો 5 કોબી છે, તો અહીંયા પણ 5 કોબી જ લેવાની. હવે અંક જેટલી વસ્તુઓને જોડવાની છે, તો અહીંયા 4 લખેલા છે ને, તો જે પણ ચિત્ર 4 હોય ત્યાં જોડવાનું. તો જો 1 અહીંયા જોડ્યું, 1 અહીંયા જોડ્યું ને 1 અહીંયા જોડ્યું. આ 3 છે, આ 2 છે, આ 3 છે, આ 5 છે ને આ 1 છે, એટલે આપણે ત્યાં જોડ્યું નહીં, ફક્ત જ્યાં 4 હોય ને ત્યાં. હવે અહીંયા 5 છે, તો જ્યાં 5 5 વસ્તુઓ ચિત્ર હોય ત્યાં જોડવાનું. અહીંયા 2 છે, તો જ્યાં 2 2 વસ્તુનું હોય ત્યાં. અને અહીંયા 3 છે, તો 3 3 વસ્તુનું હોય ત્યાં. હવે સાચી જોડ બનાવવાની છે. તો અહીંયા કને 1 2 3 અને 4 ફુગા છે, તો અહીંયા 4 સાથે જોડ્યા. અહીંયા 2 છે, તો 2 સાથે જોડ્યા. આ 1 છે, તો 1ની સાથે. એવી રીતે અહીંયા પણ જો સાથે જોડવાનું રહેશે. હવે ગણો અને સાચા અંક સાથે જોડો. હવે અહીંયા આઈસ્ક્રીમ આપેલી છે, કેટલી આઈસ્ક્રીમ થાય છે? તો 1 2 3 4 5 6 7 અને 8, 8 થઈને, તો અહીંયા 8 સાથે જોડવાની, 7 સાથે જોડવાની નહીં. જેટલી સંખ્યા થતી હોય એટલી સંખ્યા સાથે જોડવાની રહેશે. ત્યાર પછી ગણો અને જોડો. હવે સફરજન છે, તો 1 2 3 4 અને 5, તો 5 છે ને, તો આપણે અહીંયા 5ની સાથે જોડે. એમ ચિત્ર ગણીને યોગ્ય અંક સાથે જોડવાની છે.
હવે અંક જેટલી જ લીટી દોરવાની છે, આ ચાર છે ને તો ચાર લીટી દોરે, અહીંયા છ છે ને તો જુઓ મેં છ લીટી દોરીને એવી છ દોરવાની, અહીંયા એક છે તો એક, આ સાઈડમાં પાંચ છે તો પાંચ, જેટલા અંક લખ્યા હોય એટલી લીટી દોરવાની, ને નીચે જેટલા વસ્તુ છે એટલા વર્તુળ કરવાના છે. કપ પાંચ છે ને તો પાંચ વર્તુળ કરવાના, અહીંયા કાતર એક છે તો એક વર્તુળ, સંચા બે છે તો બે વર્તુળ, એવી રીતે કરવાનું રહેશે. ત્યાર પછી ગણો અને જોડો. અહીંયા નંબર આપેલા છે ને, અહીંયા ફુગ્ગામાં વર્તુળ આપેલા છે તો અહીંયા જેટલા વર્તુળ થાય ને જોડવાનું, તો એક બે ત્રણ ચાર અને પાંચ, તો અહીંયા પાંચ થયા ને તો આ પાંચ વર્તુળ પાંચ નંબરના છોકરા સાથે એ ફુગ્ગો જોડવાનો, બધા છોકરાને એનો ફુગ્ગો મળવાનો છે. હવે અહીંયા ચાર નંબર લખેલા છે તો એ ચાર નંબર જ્યાં હોય ને તો એ ફુગ્ગો એ છોકરાને આપવાનો, એવી રીતે જોડવાનું છે. પછી સાચો અંક જોડવાનો છે તો અહીંયા આપણે એક છે ને તો એકની સાથે જોડેલું છે, સસલા બે છે તો બેની સાથે જોડવાના, કબૂતર ત્રણ છે તો ત્રણની સાથે, એમ યોગ્ય અંક સાથે જોડવાનું છે. પછી આમાં રંગ પૂરવાનો છે, ચિત્રમાં રંગ. હવે અહીંયા ત્રણ છે ને તો ત્રણ વૃક્ષમાં જ રંગ પૂરે, હવે અહીંયા ચાર છે ને તો ફક્ત ચાર જ સ્ટારમાં તારામાં રંગ પૂરવાનો, અહીંયા પાંચ બકરીમાં, અહીંયા છ પતંગિયામાં, અહીંયા નવ કબૂતરમાં, ત્યાર પછી આઠ ફુગ્ગામાં, એક જ ટોપીમાં, બે કેરીમાં અને સાત પોપટમાં રંગ પૂરવાના રહેશે. ત્યાર પછી ચિત્ર ગણો અને બોક્સમાં અંક લખવાનો. આ અહીંયા મોર એક છે તો અહીંયા એક, સાપ બે છે તો બે, સસલા ત્રણ છે તો ત્રણ, ઉંદર ચાર છે તો ચાર, અને ચકલી પાંચ છે તો પાંચ. હવે અહીંયા આ ટપકા ગણવાના છે અને લખવાનું છે. બે છે, અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ છે તો પાંચ, એવી રીતે લખજો. હવે ગણો અને સાચા અંક પર વર્તુળ. મૂળા કેટલા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ છે, તો અહીંયા ત્રણ ચાર અને પાંચ લખ્યું છે ને, જેટલા હોય એટલા વર્તુળ ઉપર રાઇટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા છ સાત આઠ અને નવ, એવી રીતે તમારે ગૂંટી અને લખવાનું છે, અને નીચે જેટલા ટપકા છે એ જેટલા ટપકા હોય એટલા લખવાના રહેશે. ત્યાર પછી ગણો અને સાચા અંક પર વર્તુળ કરો. તો અહીંયા જે પણ હોય ને, કેટલી કેરી છે તો જેટલી સાચી કેરી હોય એમાં લખવાનું. હવે દરેક ચોરસમાં અંક લખવાનો છે તો અહીંયા બધામાં એક, પછી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, એવી રીતે. હવે જુઓ અને ગણો. હવે અહીંયા કને સરસ મજાનું ચિત્ર આપેલું છે. એક છોકરો છે એ તળાવની કિનારે બેઠું છે, ત્યાં અલગ અલગ વસ્તુઓ દેખાય છે. તો હવે એમ કહે છે કે આ દેડકા કેટલા છે, તો તળાવમાં દેડકા કેટલા છે, બે છે તો બે લખવાના, બકરીઓ કેટલી છે તો ત્રણ લખવાનું, ચકલી કેટલી છે તો સાત છે, અહીંયા બેઠી છે ને તો ગણીને લખવાની, તો સાત. પછી આ જે બતક છે એ કેટલા છે, ચાર છે તો આપણે ચાર કર્યા, પછી નાળિયેરી છ છે તો છ, ઘર પાંચ છે તો પાંચ, આ છોકરો ભાઈ એક જ છે તો એક કર્યો, ફૂલ છે એ આઠ છે તો આપણે આઠ કર્યા, અને મછલી છે એ નવ છે તો નવ કર્યા. ચિત્ર ગણીને શુક્ય અંક લખવાનો છે. તો આજનું હોમવર્ક તમારે પેજ નંબર 55 સુધી સ્વાધ્યાય પોથીમાં કરવાનું રહેશે, જેમના ફોટા મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલશો. ધન્યવાદ.